गुड मॉर्निंग, नमस्कार। आई होप घरे बधा मजा में छो, पण हूँ आया जराक मजा में नथी। बराबर, तमे तो बधा मजा में छो। धोरण 12 जीव विज्ञान में तमारो ऑनलाइन लेक्चर में स्वागत छे। आपणे मेलेरिया रोग विशे भणवानुं छे। मेलेरिया रोगनो फैलावो कई रीतना थाय छे, मच्छरमांथी माणसमां कई रीतना आवे छे, माणसमां आव्या पछी शू शू थाय छे, मच्छरमां ई कई रीतना डेवलप थाय छे, बराबर, एटले एना विशे आपणे भणवानुं छे। बराबर, मलेरिया रोग विषे सविस्तार समझाओ, अथवा प्लाज्मोडियम नो जीवन चक्र समझाओ। हूँ आजे तमने एनो जीवन चक्र समझावीश, अने काले एनो एक डायग्राम तरीके एक समझावीश। बराबर, आजे थियरिकल समझाऊ छू। आ प्लाज्मोडियम छे ने, ई प्रजीव छे। बराबर, મનુષ્યમાં કેટલાય રોગ પ્રજીવથી થાય છે, બરાબર? મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ નામના સૂક્ષ્મ પ્રજીવ દ્વારા થતો રોગ છે। मलेरिया ए प्लाज्मोडियम नामना सूक्ष्म प्रजीव द्वारा थतो रोग छे। प्रजीव द्वारा थाय छे आ रोग। क्या प्रजीव द्वारा? तो के प्लाज्मोडियम। आ प्लाज्मोडियम ने पाछी त्रण जाति छे, बराबर? प्लाज्मोडियम नी त्रण जात कई कई? तो के प्लाज्मोडियम वाइवैक्स, फाल्सीपेरम, प्लाज्मोडियम वाइवैक्स, प्लाज्मोडियम फाल्सीपेरम अने प्लाज्मोडियम मलेरिया ने मलेरिया थी मलेरिया रोग थाई छे। आ वाइवैक्स, फाल्सीपेरम अने मलेरिया प्लाज्मोडियम जे प्रजीव छे एनी त्रण प्रजाति छे, बराबर? આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર
અને જીવલેણ હોય છે. સૌથી ગંભીરમાં ગંભીર રોગ હોય ને તો એ ફાલસી પેલા પેરમ જે પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ છે ને એના દ્વારા જે મેલેરિયા થાય છે એ સૌથી ગંભીર છે, એ જીવલેણ છે. કઈ રીતના થાય છે હવે એ જોવાનું છે. સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ સ્વરૂપે ત્યારે આ પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ સ્વરૂપે શરીરમાં દાખલ થાય છે. ક્યાં સ્વરૂપે દાખલ થાય છે? સ્પોરોઝોઇટ સ્વરૂપે. એનો મતલબ એમ કે આ પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ છે ઈ પહેલા ઈ સ્પોરોઝોઇટ નામનું સ્વરૂપ ધારણ કરશે અને પછી માણસના શરીરમાં દાખલ થશે. બરાબર છે? માણસના શરીરમાં દાખલ થશે પછી શું કરે છે તો કે આ પ્રજીવ યકૃત કોષોમાં ગુણન પામે છે. અંદર શરીરમાં દાખલ થઈ ગયું, હવે તે યકૃત કોષોમાં ગુણન પામે છે, પછી રુધિરમાં ભળે છે. બરાબર છે? અને રુધિરમાં ભળ્યા પછી એ રક્ત કણો પર આક્રમણ કરે છે. પછી રક્ત કણો પર આક્રમણ કરે છે. શું કરે છે? રક્ત કણો પર આક્રમણ કરે છે. રક્ત કણો પર આક્રમણ કરે એટલે શું થાય ભાઈ? તો કે 3-4 દિવસ ઠંડી લાગે છે અને તાવ આવે છે. ત્યારે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે. બરાબર છે? આના લક્ષણ 3-4 દિવસ ખૂબ ઠંડી લાગે અને ખૂબ જ તાવ આવે એટલે સમજી લેવાનું ભાઈ મેલેરિયા છે. હા ભાઈ, થમસપ બમસપ પીધી હોય ને તાવ આવે તો મેલેરિયા ના હોય. હા આ તો ભાઈ મેલેરિયા થયો હોય તો જ તોની વાત છે. ચાલો, હવે કોઈ વ્યક્તિને આવા લક્ષણ જોવા મળ્યા, 3-4 દિવસ ઠંડી લાગે છે અને તાવ આવે છે, આ દરમિયાન તેને કોઈ માદા એનોફિલિસ મચ્છર કરડે ત્યારે આ પ્રજીવ મચ્છરના શરીરમાં
दाखल થાય છે ક્યાં દાખલ થયો હવે આ આ વ્યક્તિ ને તો ભાઈ તાવ આવી ગયો હે ઠંડી લાગવા માંડી કારણ એના શરીર માં અત્યારે શું છે પ્લાઝ્મોડિયમ નામ નો પ્રજીવ છે હવે એને કોક મચ્છર કરડ્યું એટલે હવે મચ્છર ક્યુ કરડ્યું તો કે માદા એનોફિલિસ મચ્છર માદા એનોફિલિસ મચ્છર જ્યારે કોઈ વ્યક્તિ ને મેલેરિયા થયો હોય ત્યારે કરડે એટલે ઓલા માણસ માંથી ક્યાં આવ્યા હવે પ્રજીવ મચ્છર ના શરીર માં આવ્યા જ્યાં તે મચ્છર ની લાળ ગ્રંથિ માં સંગ્રહ પામે છે અને સ્પોરો ઝોઇટ સર્જે છે શું સર્જે છે સ્પોરોઝોઇટ સર્જે છે એટલે આપણે એમ કીધું તો ને આ સ્પોરોઝોઇટ બને ક્યાં આ સ્પોરોઝોઇટ માદા એનોફિલિસ મચ્છર માં બને હવે આ મચ્છર ક્યું મચ્છર તો કે સ્પોરોઝોઇટ ધરાવતું મચ્છર આ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિ તીને કરડે ત્યારે આ સ્પોરો ઝોઇટ આ સ્પોરો ઝોઇટ શરીરમાં દાખલ થાય અને મેલેરિયા રોગ આ સ્પોરોઝોઇટ પાછો દાખલ થઈ જાય એટલે વળી પાછી યકૃતના કોષમાં જાય ત્યાં ગુણન પામે રુધિરમાં ભળે રક્તકણ પર આક્રમણ કરે વળી પાછો એને કોક માદા બીજો એનોફિલિસ મચ્છર કરડે ત્યાંથી પ્રજીવ છે એ માદા એનોફિલિસ મચ્છરમાં જાય એનોફિલિસ મચ્છરમાં સ્પોરોઝોઇટ સર્જાય આ રીતના મચ્છર અને માણસ બંનેનું ચક્ર ચાલ્યા કરે બરાબર એટલે આ પ્રશ્ન બે રીતે પૂછી શકીએ આપણે મેલેરિયા રોગ વિશે માહિતી આપો બીજી રીતના કઈ રીતના પૂછાય તો કે પ્લાઝ્મોડિયમ નું જીવન ચક્ર સમજાવો કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બરાબર પ્રજીવથી થતો રોગ છે ત્રણ પ્રકારના પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ આ પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ છે એ ત્રણ પ્રકારે જોવા મળે છે વાયવેક્સ ફાલ્સીપેરમ અને મેલેરિયા એમાં મેલેરિયાથી જે રોગ આ સોરી ફાલ્સીપેરમ દ્વારા જે મેલેરિયા રોગ થાય છે બરાબર આ મેલેરિયા છે એ રોગે છે મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવે છે વો હા કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો મેસેજ કે કોલ કરીને બરાબર છે